નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે આજનો આપણો વાયુ માટેના બીજા નિયમો જે બાકી છે આપણા. એક ગેલ્યુશેકનો નિયમ બાકી છે અને એક એવોગેડ્રોનો નિયમ. તો છેલ્લા લાસ્ટ ટોપિક આપણે જે ભણ્યા એમાં બંને લેક્ચરમાં એક બોઇલનો નિયમ આવી ગયો અને એક ચાર્લ્સનો નિયમ. બોઇલના નિયમમાં આપણે જોયું હતું કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ કરી નાખો, વાયુનો જથ્થો કોન્સ્ટન્ટ કરી નાખો, તો પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો જે રિલેશન આવતો હતો આપણી પાસે પી પ્રપોઝનલ ટુ વન ઓવર વી અથવા તો વી પ્રપોઝનલ ટુ વન ઓવર પી તરીકે આવતું. ત્યાર પછી હતો બીજો નિયમ ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમમાં આપણે જોયું કે ત્યાં દબાણને આપણે અચળ રાખવાનું છે. દબાણ અચળ રાખવામાં આવે તો એના કદ અને તાપમાનનો જે રિલેશન છે વી પ્રપોઝનલ ટુ ટી તરીકે મળતો હતો. તેના માટે પણ આપણે દાખલા જોઈ ગયા છેલ્લા લાસ્ટ લેક્ચરમાં. હવે ત્યાર પછી ત્રીજો નિયમ છે આપણી પાસે ગેલ્યુશેકનો નિયમ. તો ગેલ્યુશેકનો જે નિયમ છે એમાં હવે તમારે શું કરવાનું, તો જુઓ આપણે ફર્સ્ટ લેક્ચર જે લીધું હતું એની અંદર આપણે વાયુના નિયમો મેં કહ્યું હતું, તો એક મોલ છે જથ્થો, બીજા નંબરમાં તાપમાન, દબાણ અને કદની આપણે વાત કરતા. એવોગેડ્રોનો નિયમ આવશે ત્યારે મોલનો ઉલ્લેખ ત્યાં થશે. બોઇલનો નિયમ છે તો તાપમાન અચળ રાખો, ચાર્લ્સનો નિયમ છે દબાણ અચળ રાખો, અને ગેલ્યુશેકનો નિયમ છે તો કદને અચળ રાખો. એ પર તેનો મતલબ હવે આપણી પાસે જે છે એ શું કરવાનું છે, કદ અચળ કરવાનું છે. તો ટોપિકને આપણે સમજતા જઈએ. થિયરી છે આપણી આજની ગેલ્યુશેકનો નિયમ. ગેલ્યુશેકનો નિયમ, વાયુઓ માટેનો ગેલ્યુશેકનો નિયમ સમજાવો, અથવા તો આ તો મોટા ભાગે એક્ઝામ્પલમાં પૂછાતો હોય છે, એમસીક્યુમાં પૂછાતો હોય, થિયરી પૂછવાની શક્યતાની બહુ ઓછી હોય છે. હવે એના માટે શું કરવાનું છે તો જુઓ, તો પહેલાં પહેલું તો એક તો આપણે વાયુ છે, વાયુનો જથ્થો એક તો અચળ રાખવાનો છે, મતલબ અચળ જથ્થો એટલે ચોક્કસ અચળ, અથવા તો આપણે નિશ્ચિત અથવા નિયત એવો પણ શબ્દ યુઝ કરતા હોય છે. નિશ્ચિત હોય અથવા તો પછી નિયત પણ હોઈ શકે છે, જથ્થો નિયત રાખવાનો છે. અને બીજા નંબરમાં બીજો જે પેરામીટર છે વાયુનું કદ અચળ રાખવાનું છે, મતલબ અચળ કદ. હવે જો કદ અચળ હશે તો બાકી કોણ રહ્યા, ટેમ્પરેચર અને પ્રેશર. તો ટેમ્પરેચર અને પ્રેશર વચ્ચેનો જે રિલેશન સમજાવવાનો છે એની આપણે અહીંયા વાત કરવાની છે. તો આના માટે તમે એક વસ્તુ સમજો, ઉદાહરણ જે આપણે સમજાવે છે એની અંદર કે સામાન્ય રીતે તમે જુઓ કે ઉનાળાની અંદર આપણે શું કરે છે કે ઉનાળાની અંદર ટેમ્પરેચર વધારે હોય છે. ટેમ્પરેચર વધારે હોય છે ત્યારે આપણે વ્હીકલમાં જે જોઈએ છે એ વખત તમે જુઓ કે આપણું કોઈપણ જે વાહન છે, વ્હીકલ છે, એની અંદર આપણે એર ઓછી રાખતા હોય છે. એર ઓછી રાખવા પાછળનું રીઝન શું છે એક એ આપણે સમજવાનો. બીજા નંબરમાં આપણે શિયાળામાં જ્યારે જોઈએ તો શિયાળામાં આપણું વ્હીકલ જ્યારે થોડા સમય સુધી એર પુરાયા પછી આપણે ફેરવતા હોય ત્યારે આપણે સવારે ઉઠીને જ્યારે જોઈએ તો એના ટાયર દબાયેલા આપણને જોવા મળતા હોય છે. હવે આના પાછળનું રીઝન શું છે, તો મતલબ જે ટાયરમાં ભરેલી હવા છે એ હવા જે છે એ એક પ્રકારે પ્રેશર આપે છે ટાયર ઉપર કહી શકાય, અને એ બહાર જે ટેમ્પરેચર સાથે કોઈક ચોક્કસ રિલેશન દર્શાવે તો આપણે એ રિલેશન અહીંયા બતાવવાનું છે. તો આપણે તમે આની અંદરથી જોઈ શકો છો કે ઉનાળાની અંદર આપણે મોટાભાગે ટેમ્પરેચર બહાર વધારે હોય છે. ટેમ્પરેચર વધારે હોય છે એના કારણે શું કરે છે, ગાડીના વાહનની અંદર એર આપણે ઓછી રખાતા હોય, જેના કારણે ટેમ્પરેચર વધે તો એર સ્પ્રેડ થયા બાદ વાહનના ટાયરને ફાડી ના શકે, મતલબ એમાં દબાણ ઉત્પન્ન કરીને ફાટે નહીં એના કારણે આપણે રાખતા હોઈએ છીએ. અને શિયાળાની અંદર મોટાભાગે હવા ઓછી થઈ જતી હોય છે તો આપણે હવા એને શિયાળામાં ટાઈટ વધારે રાખતા, કારણ કે ટેમ્પરેચર નીચું છે, નીચા તાપમાને તમે હવા વધારે રાખશો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તાપમાન જેમ જેમ વધતું જાય છે એમ આપણે હવા ઓછી રાખવી પડે, કારણ કે કદ એનું સ્પ્રેડ થતું જાય, અને એ રિલેશન આપણે અહીંયા બતાવવાનું છે આની અંદર. તો હવે આના માટે શું કરે છે કે ગેલ્યુશેકે શું કર્યું હતું કે એક રિઝિડ કન્ટેનર લીધો. રિઝિડ કન્ટેનર મતલબ કે કોઈક એવો નળાકારની જ અહીંયા હું વાત કરું છું, રિઝિડ કન્ટેનર જે વાત કરે છે કોઈક એવો નળાકાર જ લીધો હતો, બરાબર, આવો રિઝિડ કન્ટેનર હતો. એ રિઝિડ કન્ટેનરનું શું કરી નાખ્યું, વોલ્યુમ ફિક્સ કરી નાખ્યું. કેમ, રિઝિડ કન્ટેનર એટલે એક એવા પ્રકારનો છે કે એના ઉપર કોઈપણ પ્રકારનું ગમે તેટલું તમે દબાણ આપો એ દબાણની એના ઉપર સહેજ પણ અસર ના થાય, જેના કારણે એનો શેપ છે, એનો જે પણ આકાર જેને મતલબ કહીએ છીએ, એનું કદ છે, એમાં કોઈ જ ચેન્જીસ ના આવે. તો જો દબાણની એના ઉપર કોઈ અસર ના થાય તો એનો મતલબ આપણી પાસે અહીંયા જે પોઈન્ટ આપ્યું છે મુજબ કે જે રિઝિડ કન્ટેનર બતાવ્યો છે એ રિઝિડ કન્ટેનર ઉપર તમે ગમે તેટલું દબાણ આપશો એના શેપ, એની જીઓમેટ્રી, એના આકારમાં કોઈ ફેરફાર નથી થતો, તો એનો મતલબ એનું જે કદ હશે એ કદ કેવું થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જાય. તો મતલબ અહીંયા તમે કહી શકો છો વી કેવો થઈ જશે, કોન્સ્ટન્ટ. અને એમાં તમે કોઈક વાયુ ભરી દો અને એ જે તમે વાયુ ભરશો એ વાયુનો જે જથ્થો છે, માસ, એ પણ કેવો થઈ જશે,
કોન્સ્ટન્ટ થઈ, તો મતલબ વાયુનો જથ્થો અહીંયા કોન્સ્ટન્ટ થઈ જશે, વાયુનું કદ કોન્સ્ટન્ટ થઈ જશે, અને એના આધારે ગેલ્યુ છે કે પ્રાયોગિક રીતે સાબિતી આપવાનો પ્રયત્ન કરો. જે સાબિતી ચાર્લ્સના નિયમમાં જેવી આપી હતી, એક્ઝેડાના જે રીતની સાબિતી. ચાર્લ્સના નિયમમાં આપણે શું કરતા હતા કે ટી બરાબર ઝીરો સમયે વોલ્યુમ વી ઝીરો લેતા, એ જ વસ્તુ અહીંયા ટી બરાબર ઝીરો સમયે પ્રેશર પી ઝીરો લે. ટી બરાબર ટી સમયે મતલબ કોઈક ટી ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને વાયુનું કદ ત્યાં વીટી લીધું, તો અહીંયા વાયુનું દબાણ પીટી લઈ લો. અને એ જ વસ્તુ અહીંયા કરવાની, એક ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવામાં આવે તો દબાણ કેટલું વધે છે, એક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો કરવામાં આવે તો દબાણ કેટલું ઘટે છે. મતલબ ટી પ્લસ વન ડિગ્રી સેન્ટીગ્રેડ એના દબાણમાં થતો વધારો, પી ઝીરો પ્લસ પી ઝીરો અપન 273 આવે. એ જ પ્રમાણે પી ટી મતલબ ટી ડિગ્રી સેન્ટીગ્રેડ, તો ટી ડિગ્રી સેન્ટીગ્રેડમાં એક ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કરવામાં આવે તો મતલબ ટી પ્લસ વન ડિગ્રી સેન્ટીગ્રેડ જો કરવામાં આવે તો દબાણમાં થતો વધારો, પી ઝીરો પ્લસ પી ઝીરો પણ 273, અને જો એક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો કરવામાં આવે તો પી ઝીરો માઇનસ પી ઝીરો પણ 273 જેટલું થાય. એ જ વસ્તુ આપણે જે ચાર્લ્સના નિયમમાં ભણ્યા હતા કદના આધારે, અહીંયા દબાણના આધારે, અને એ જ પ્રમાણેની પ્રાયોગિક મેથડ યુઝ કરીને ગેલ્યુ છે કે પોતે આખો એક નિયમ આપ્યો. અને એ નિયમ શું કહે છે કે અચળ અથવા નિશ્ચિત, અચળ અથવા નિશ્ચિત કદે, અથવા તો નિશ્ચિત કદ ધરાવતા વાયુનો અચળ જથ્થો જ્યારે આપેલો હોય, અચળ જથ્થો અથવા નિયત અથવા નિશ્ચિત જથ્થો ધરાવતા વાયુનું કદ જ્યારે અચળ હોય ત્યારે તેના દબાણ, તેનું વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ અહીંયા ચોખ્ખું આપણે કહી શકીએ છીએ, નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો એનો જે નિયમ છે એ ગેલ્યુ શેકનો નિયમ આ રીતે હતો, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તમે અહીંયા ટેમ્પરેચર ખાલી લખશો તો પણ ચાલી જશે, બરાબર. પણ અહીંયા આપણે મેં કહ્યું મુજબ કે ચાર્લ્સનો નિયમ જે પ્રમાણે ડિરાઈવ કર્યો એ જ પ્રમાણે એક્ઝેક્ટ ગેલ્યુ શેકનો નિયમ પણ ડિરાઈવ કરેલો છે, એટલા માટે અહીંયા શબ્દ શું આવ્યો, નિરપેક્ષ તાપમાન. તો અહીંયા રિલેશન તમે જુઓ, દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં, મતલબ અહીંયા શું બતાવે છે, પી પ્રપોઝનલ ટુ ટી દર્શાવે છે. તો આના ઉપરથી આપણને એક ગ્રાફ મળી શકશે પી પ્રપોઝનલ ટુ ટી, પણ કોન્સ્ટન્ટ ત્યાં શું હોવું જોઈએ, કદ અહીંયા કોન્સ્ટન્ટ હોવું જોઈએ. હવે પી પ્રપોઝનલ ટુ સાઇન જો દૂર ગણો તો પી ઇઝ ઇક્વલ ટુ કે ટી, તો ધેરફોર પી અપન ટી ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે, કે મતલબ પી અપન ટીનો ગુણોત્તર કોન્સ્ટન્ટ મળે છે. હવે જો આનો ગ્રાફ બનાવવામાં આવે, પી વિરુદ્ધ ટીનો જો ગ્રાફ બનાવવા, તો આપણી પાસે જે ગ્રાફ આવશે એ કઈ રીતનો આવશે જુઓ. અહીંયા સૂત્ર છે એ મુજબ આપણને દર્શાવે છે કે ટેમ્પરેચર વધશે એમ પ્રેશર વધતું જશે. મતલબ ટી બરાબર ઝીરો સમયે પ્રેશર કેટલું હશે એનું, ઝીરો. હવે ટી બરાબર ઝીરો સમયે પ્રેશર ઝીરો, પણ જેમ જેમ તમે ટેમ્પરેચર વધારે જશે એમ પ્રેશર વધતું જશે. તો ગ્રાફ તમારો જે આવશે આ રીતનો ઉગમ બિંદુમાંથી પસાર. માની લો કે આ કોઈક કદ છે જ્યાં વી વન છે, એ જ પ્રમાણે બીજું એક આલેખ લઈએ વી ટુ, એ જ પ્રમાણે ત્રીજું એક આલેખ લો વી થ્રી, અને એ જ પ્રમાણે અહીંયા લઉં છું ચોથો આલેખ વી ફોર. અલગ અલગ ચોક્કસ કદે, નિશ્ચિત કદે મેં અલગ અલગ તાપમાને વાયુના દબાણ માપીને એનો ગ્રાફ બનાવેલો છે. અને આ જે ગ્રાફ છે એને આઈસોકોર ગ્રાફ કહી શકાય છે. પહેલો આપણો બોઇલના નિયમમાં હતો એને આઈસોથર્મ કહેવામાં આવે છે, સમતાપી આલેખ. બીજો આવ્યો સમદાબી આલેખ, જે ચાર્લ્સના નિયમમાં આવતો હતો. મતલબ પહેલામાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હતા તો એ સમતાપી કહેવાય, બીજા ચાર્લ્સના નિયમમાં દબાણ હતા તો ત્યાં સમદાબી કહેવાય, અને અહીંયા કદ છે તો સમકદની જગ્યાએ શબ્દ આઈસોકોર આલેખ તરીકે આને ઓળખવામાં. હવે આ જે રિલેશન છે આપેલો એની અંદરથી તમે જોઈ શકો છો, જેમ જેમ તાપમાનનો વધારો કરવામાં આવે છે એમ એનું પ્રેશર પણ વધતું જાય છે. જુઓ પ્રેશરના ગ્રાફ તમને પોઈન્ટ વધતા બતાવે. હવે આ આઈસોકોર આલેખમાં આના પરથી આપણે સમજીએ કે વી વન વી ટુ વી થ્રી વી ફોર વચ્ચે રિલેશન શું હશે. તો એક્ઝેક્ટ જે મેં મેથડ તમને બતાવી હતી પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ઉપરથી જ જાઓ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, આપણી પાસે અહીંયા શું છે, પ્રેશર, પ્રેશર છે અહીંયા, તો પ્રેશરને અહીંયા શું કરી નાખો, કોન્સ્ટન્ટ કરી નાખો. આ બંને કોન્સ્ટન્ટ છે તો મતલબ રિલેશન કોનો, વી વિરુદ્ધ ટીનો મળશે. તો ત્યાં શું બતાવે છે, વી પ્રપોઝનલ ટુ ટી, તો મતલબ ટી વધતું જાય તો વી વધતો જાય. ઓલરેડી આપણે ભણી જ ગયા છે ચાર્લ્સના નિયમમાં. તો કોઈ એક પોઈન્ટ અહીંયાથી સપોઝ માની લો કે આટલું પ્રેશર અહીંયા કોન્સ્ટન્ટ કરી નાખો, એક કોન્સ્ટન્ટ પ્રેશરે એક આપણી પાસે ટેમ્પરેચર અહીંયા મળ્યું,
બીજું એક ટેમ્પરેચર અહીંયા મળે છે, ત્રીજું એક ટેમ્પરેચર અહીંયા મળે છે, અને ચોથું એક ટેમ્પરેચર અહીંયા મળે. તો તમે જોઈ શકો છો, જુઓ ચારે ચાર આલેખમાં મેં પોઈન્ટ લીધા છે. હવે રિલેશન આપણે બતાવવાનો છે વી વન વી ટુ વી થ્રીમાંથી કોણ વધારે હશે અને કોણ ઓછું, તો એ આપણને અહીંયાથી ખબર પડશે. જેનું ટેમ્પરેચર વધારે એનું કદ વધારે. ક્લિયર થયું? જેનું ટેમ્પરેચર ઓછું એનું કદ ઓછું. તો મતલબ જુઓ ટેમ્પરેચર આનું જ વધારે છે, તો મતલબ અહીંયા શું કહી શકાય? વી વન ઇઝ ગ્રેટર દેન વી ટુ ઇઝ ગ્રેટર દેન વી થ્રી ઇઝ ગ્રેટર દેન વી ફોર કહી શકાય. આપણી બુકમાં અહીંયા વી વન વી ટુ વી થ્રી વી ફોર આપેલો હશે, તો ત્યાં વી ફોર ગ્રેટર દેન આવશે. એટલે એ ધ્યાન રાખજો. મેં મારી રીતે ગ્રાફમાં જે અહીંયા સંકેત વાપરેલા છે એ પ્રમાણે મેં રિલેશન બતાવેલો છે. પછી તમને એવું ના થયું છે કે સરે અહીંયા લખ્યું છે ખોટું છે, ખોટું નથી. ચોપડીની અંદર અહીંયા વી વન વી ટુ વી થ્રી વી ફોર છે ત્યાં. તો જો અહીંયા હું વી વન મૂકી દઉં તો ટેમ્પરેચર એનું ઓછું છે, ટેમ્પરેચર ઓછું તો વી વનની વેલ્યુ એકદમ ઓછી આવશે, વી ફોરની વેલ્યુ વધારે આવે. આ તમારે ધ્યાન રાખવાનું. તો આ આલેખ આપણો કયો છે? સમ આઈસો કોર આલેખ તરીકે આને ઓળખવામાં આવતો હોય છે. હવે આની અંદર એક શબ્દ આપણને વાપરીને સમજાવેલો છે, નિરપેક્ષ તાપમાન. બરાબર, નિરપેક્ષ અહીંયા શબ્દ વાપરેલો છે. હવે આપણા પરથી એક ટોપિક આપણને અહીંયાથી મળી જાય. જો પી વન અપન ટી વન ઇઝ ઇક્વલ ટુ કે હોય તો આપણી પાસે બે અલગ અલગ ટેમ્પરેચર લઈ શકીએ. ટી વન તાપમાન હોય તો ટી વન તાપમાને દબાણ, પી વન ટી ટુ તાપમાન હોય તો દબાણ પી ટુ. તો આપણી પાસે જે રિલેશન આવશે શું આવી શકે? રિલેશન પી વન અપન ટી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ અપન ટી ટુ, અથવા તો પી વન અપન પી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન અપન ટી ટુ. તો આવું કોઈ પણ સૂત્ર આપેલું હોય તો એ સૂત્ર તમને ગેલ્યુશેકનો નિયમ બતાવે. તો ગેલ્યુશેકનો નિયમ આપણને આ સમજાવશે કે નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણ. તો જેમ ટેમ્પરેચર વધતું જશે એમ પ્રેશર વધે. એટલા માટે જ ઉનાળાની અંદર વ્હીકલના ટાયરમાં જે હવા તમે ભરેલી છે એ બહાર જો તાપમાન વધશે તો વાયુનું દબાણ વધતું જશે. દબાણ વધશે એટલે ટાયર ઉપર પ્રેશર આપશે અને ગાડીમાં ક્યારેક ટાયર ફાટે અકસ્માત થવાની પણ શક્યતા છે. અને એટલા માટે તો મોટાભાગે શું કરતા હોય છે, ઉનાળાના સમયમાં આપણે એર ઓછી રાખતા હોય છે, શિયાળામાં આપણે એર વધારે રાખીએ. કારણ શિયાળામાં ટેમ્પરેચર ઓછું છે, ટેમ્પરેચર ઓછું છે એટલે વાયુ દબાણ ઓછું કરશે, તો તમે દબાણ વધારીને એને વાયુને ભરી શકો છો. તો આપણી જે થિયરી હતી એક બી ત્રણ નંબર નિયમ નંબર ત્રણ આપેલો છે, ગેલ્યુશેકનો નિયમ સમજાવે છે. હવે આના પછી ચોથો પણ એક આપણી પાસે નિયમ આપેલો છે, એવોગેડ્રોનો નિયમ, એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નેક્સ્ટ નિયમ નંબર ચાર, એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોના નિયમમાં શું આપેલું છે આપણને પોઈન્ટ? તો સામાન્ય રીતે આપણે જુઓ કે બોઇલનો નિયમ તમે ભણી ગયા, પી પ્રપોઝનલ ટુ વન અપન વી. ચાર્લ્સનો નિયમ ભણી ગયા, વી પ્રપોઝનલ ટુ ટી. પછી હમણાં ગેલ્યુશેકનો નિયમ ભણ્યા, પી પ્રપોઝનલ ટુ ટી છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ મુજબ કે અલગ અલગ પેરામીટર્સને આપણે કોન્સ્ટન્ટ કરતા હોઈએ છીએ. એવોગેડ્રોના નિયમમાં સમાન તાપમાન અને સમાન દબાણે, સમાન તાપમાને અને સમાન દબાણે, મતલબ અહીંયા ટેમ્પરેચર અને પ્રેશર શું કરી દેવાના છે? અચળ કરી નાખવાની વાત કરી છે. અથવા તો પછી અહીંયા શબ્દ વાપર્યો છે મુજબ સમાન તમે રાખી શકો છો. સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના બધા જ વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. મતલબ અહીંયા તમે જુઓ છો પેરામીટર્સ બધા ઇક્વલ આવ્યા. સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના બધા જ વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. મતલબ તમે એક મોલ લઈ લો, એસટીપી એ એક મોલ તમે વાયુ લઈ લો, તો એ એક મોલ વાયુઓમાં મતલબ એન ઇઝ ઇક્વલ ટુ વનમાં અણુની સંખ્યા હંમેશા સમાન જ હોય. તો એક મોલમાં કેટલી હોય? એવોગેડ્રો નંબર જેટલી જોવા મળતી હોય છે. એમાં વાયુ તમે કોઈ પણ લઈ શકો છો, હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, આર્ગોન, નિયોન, ક્લોરિન, નાઇટ્રોજન, કોઈ પણ વાયુ તમે લઈ લો. એ વાયુનો એક મોલ તમે લઈ લો અને એનું જો ટેમ્પરેચર અને પ્રેશર તમે કોન્સ્ટન્ટ કરી નાખશો તો એના એક મોલ કદમાં અણુની સંખ્યા હંમેશા એવોગેડ્રો નંબર જેટલી જ તમને જોવા મળતી હોય છે. તો આપણી પાસે આનો નિયમ આ રીતે સમજાવેલો છે. જે નિયમ છે આ રીતે છે, સમાન તાપમાને અને દબાણે સમાન કદના બધા જ વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે.
તમે જોઈ શકો છો એન ટી પી અને વી છે, એમાંથી કોન્સ્ટન્ટ કોને કરી નાખ્યા આપણે, ટેમ્પરેચર અને પ્રેશરને સમાન લઈ લીધા છે, મતલબ કોન્સ્ટન્ટ છે. તો દરમિયાન જે રિલેશન આવશે એ કોના વચ્ચે, એન અને વીનું આવશે. તો આ વાયુનો જથ્થો બતાવ્યો છે અને આ વાયુનું કદ બતાવ, તો અહીંયા કીધું છે કે સમાન તાપમાન અને દબાણ, મતલબ બંને કેવા લીધા છે, અહીંયા કોન્સ્ટન્ટ લીધેલા છે, અચળ ગણવાના છે. સમાન કદના બધા જ વાયુમાં કોઈ પણ વાયુ તમે લઈ લો જેનું કદ સમાન હોય, તો આપણે જનરલી અહીંયા વન મોલ વાયુ જ લઈ, અણુની સંખ્યા કેવી હોય સમાન હોય, તેના પરથી આપણને જે રિલેશન મળે શું છે, વી પ્રપોઝનલ ટુ એન મળતો હોય છે. તો ધેરફોર વી ઇઝ ઇક્વલ ટુ કે એન દર્શાવી શકું છું. તો આપણી પાસે અહીંયાથી પોઈન્ટ એક સમજાવેલો છે, જેમાં જેમ વાયુનું કદ વધશે એમ અણુની સંખ્યા વધશે, જેમ વાયુનું કદ ઘટશે એમ અણુની સંખ્યા ઘટશે. આપણે એના કરતાં ઉલટું વિચારો, જેમ વાયુના અણુની સંખ્યા ઓછી અથવા જથ્થો ઓછો એમ વાયુનું કદ ઓછું, જેમ જથ્થો વધતો જાય એમ વાયુનું કદ પણ વધતું જાય છે. તો આનો પણ તમે ગ્રાફ બનાવી શકો છો, પણ ગ્રાફનો આની અંદર કોઈ મિનિંગ એવો છે નહીં, એટલે ગ્રાફ આપણે આનો યુઝ કરવાનો નથી. ચલો હવે અહીંયા કીધું છે કે આપણી પાસે કોઈ પણ એક મોલ વાયુ લઈ લઈએ, તો એસટીપી એ, એસટીપી મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો ટેમ્પરેચર ત્યાં કેટલું હોય, 273.15 કેલ્વિન. પ્રેશર કેટલું હશે, 1 bar અથવા તો પછી 10^5 પાસ્કલ જેટલું પ્રેશર હોઈ શકે છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર જ્યારે લેવામાં આવે, તો કોઈ પણ એક મોલ તમે વાયુ લઈ લો તો એમાં અણુઓની સંખ્યા કેટલી હોય, 6.022×10^23 જેટલા અણુઓની સંખ્યા જોવા મળે છે. તો આ પોઈન્ટ આપણને અહીંયા દર્શાવ્યો, એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર લઈ લો, બરાબર છે. તો એ દરમિયાન તમારી પાસે જ્યારે પણ એસટીપીનો ઉલ્લેખ આવે તમારે આ ધ્યાન રાખવાનું, તો એ દરમિયાન જે વાયુ આપેલો હશે એ એક મોલ વાયુનું કદ વી બરાબર હંમેશા 22.4 લિટર આપણે દર્શાવે છે, જે મોલ કન્સેપ્ટના ફર્સ્ટ ચેપ્ટરમાં ઓલરેડી આવી ગયેલો પોઈન્ટ છે. કોઈ પણ એક મોલ વાયુનું એસટીપી એ કદ કેટલું હોય, 22.4, સિવાય આદર્શ વાયુ. આદર્શ વાયુ હોય, આદર્શ વર્તણૂક દર્શાવતા હોય, તો 22.71 લિટર આવશે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આદર્શ વાયુ માટે વી બરાબર 22.71 લિટર જેટલું કદ લેવામાં આવતું હોય, પણ જો આદર્શ વાયુ ના હોય તો એ સિવાયનો કોઈ પણ વાયુ માટે તમે 22.4 લિટર લઈ શકો છો. તો આપણી પાસે એક આ પોઈન્ટ સમજાવે, જ્યાં એન બરાબર આપણે લઈએ છીએ મોલ, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો ધેરફોર એન ઇઝ ઇક્વલ ટુ વજન એટલે ડબલ્યુ, અણુભાર એટલે કેપિટલ એમ. તો આની અંદર હું કિંમત મૂકી શકું છું સૂત્રમાં. ચલો તો ધેરફોર વી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડબલ્યુ અપન એમ દર્શાવી શકું. હવે આની અંદરથી શું કરીએ છીએ, મોલાર આ જે મોલેક્યુલર વેટ છે એને સૂત્રકર્તા બનાવી દઉં, અણુભારને, અણુભારને જો સૂત્રકર્તા બનાવો તો એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન ટુ ડબલ્યુ અપોન વી. ડબલ્યુ અપોન વી એટલે ડી લખી શકાય ઘનતા, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ડી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન વી દર્શાવી શકાય. તો ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન ટુ ડી. તો ધેરફોર એમ ઇઝ પ્રપોઝનલ ટુ શું બતાવે છે, ડી બતાવે. જે આપણને શું સમજાવે છે અહીંયા, કે કોઈ પણ વાયુનો અણુભાર જો વધતો જાય તેની ડેન્સિટી વધતી જાય, અણુભાર જો ઘટે તો ડેન્સિટી ઘટે, મતલબ અણુભાર વધારે ડેન્સિટી વધારે, અણુભાર ઓછો ડેન્સિટી ઓછો. બિલકુલ ક્લિયર છે વસ્તુ, અણુઓની અંદર પરમાણુની સંખ્યા વધશે એટલે ઓલરેડી અણુભાર વધશે, પરમાણુની સંખ્યા વધશે એટલે વાંડરવાસ ફોર્સ પ્રબળ બનતું જશે, વાંડરવાસ ફોર્સ પ્રબળ બનતું જશે, તેની ડેન્સિટી પણ હંમેશા ગેસમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી સોલિડ તરફ જવા માટે પ્રયત્ન કરતો હોય. તો આ પોઈન્ટ આપણને સમજાયો છે, જે એવોગેડ્રોનો નિયમ સમજાયેલો છે. આ એવોગેડ્રોનો નિયમ તમારી પાસે આ છે, સમાન તાપમાને દબાણે સમાન કદના બધા જ વાયુ અણુઓની સંખ્યા હંમેશા કેવી હોય છે, એક સરખી હોય છે. હવે આ જે ચાર નિયમો આપણે ભણ્યા છે એ ચાર નિયમોનો જ આધાર ઉપયોગ કરવાનો છે, અને એ ચાર નિયમોનો ઉપયોગ કરીને જ આપણે એક સૌથી અગત્યનો જે આપણો ટોપિક છે, જે મોટા ભાગે આપણે જરૂર છે, જે મેં ઓલરેડી આગળ પણ તમને સમજાયેલો છે, બરાબર, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, સામાન્ય વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ, ને આ બધા અલગ અલગ ઇક્વેશન્સ આપણે તારવવાના છે. તો એના માટે તમારે ચારે ચાર રૂલ્સની જરૂર પડશે, ચારે ચાર નિયમો સિવાય તમારી પાસે એની ફોર્મ્યુલાની જરૂર પડશે, એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે જ્યારે ક્વેશ્ચન ક્યારેક ક્યારેક પૂછાતો હોય તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછી નાખતા હોય, વાયુ માટેના નિયમો જણાવી,
કોઈપણ એક નિયમની સમજૂતી માગશે. મોટા ભાગે ચાર્લ્સનો નિયમ વધારે પૂછાતો હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારે છે કે સર એવોગેડ્રોનો નિયમ છે, ગેલુસેકનો નિયમ છે, એ ઇઝી છે તો આપણે એ પૂછવાતો હશે, આ જ પૂછવો જોઈએ, આપણે એને તૈયાર કરો. ના, એવું નથી હોતું. ધ્યાન રાખજો, થિયરી બેઝમાં ચાર્લ્સનો નિયમ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા માટે બોઇલ, ચાર્લ્સ અને ગેલુસેકના નિયમ ઇમ્પોર્ટન્ટ છે. એવોગેડ્રો નિયમ દાખલા માટે એટલો બધો કંઈ ખાસ જરૂર પડતો નથી, પણ આ જે ટોપિક સમજાવે તમારો એમસીક્યુ બેઝમાંથી પૂછાઈ શકે. પણ જે આપણે દાખલા માટે અગત્યનો, થિયરી બેઝમાં અગત્યનો, આના પછીનો જે ક્વેશ્ચન્સ આપણો આવે છે, આદર્શ વાયુ સમીકરણ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, સંયુક્ત વાયુ સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે. તો પીવી ઇઝ ટુ એનઆરટી હવે આપણે ટોપિક સમજવાનો છે. તો એ કઈ રીતે આવે છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું.